રામ મંદિર માટેના ધ્વજદંડનું જે આજે પ્રસ્થાન કરાવવાનું છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે. આપણે દ્રશ્યો સીધા બતાવી રહ્યા છે. ગોતાથી વૈષ્ણોદેવી સુધી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. ભરતભાઈ મેવાડા અને તેમની ટીમે આ ધ્વજવન દંડ ખાસ તૈયાર કર્યો છે. જે પણ આપ જોઈ રહ્યા છો, સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્થળ પર પહોંચી ચૂક્યા છે. રામ મંદિર માટેના ધ્વજદંડનું આજે અમદાવાદથી પ્રસ્થાન થશે અને અયોધ્યા પહોંચશે. આપ જોઈ રહ્યા છો સીએમ ભૂપેન્દ્ર પટેલ. સંવાદદાતા રાજલ બારોટ ફોન લાઈન પર જોડાયા છે. રાજલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે, શું વધુ વિગતો ત્યાંથી? જોઈએ, ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં આ જે રામ મંદિરનો જે ધ્વજદંડ છે તે બની રહ્યો હતો. જો કે આ ધ્વજદંડનું જે ઊંચાઈ છે તે 44 ફૂટ છે અને સૌથી વજનદાર અને વિશાળ આ ધ્વજદંડ છે. તેનું વજનની જો વાત કરવામાં આવે તો 5500 કિલો વજનનો આ ધ્વજદંડ બ્રાસમાંથી બનાવવામાં આવ્યો છે. દિવસ રાત તમામ જે કારીગરો છે, ભરતભાઈ મેવાડાની જે આખી ટીમ છે, તે આ ધ્વજદંડ તૈયાર કર્યો છે. જો કે વિશાળ ધ્વજદંડની સાથે અન્ય નાના એવા 6 જેટલા ધ્વજદંડ છે તે પણ આજે અમદાવાદથી અયોધ્યા માટે પ્રસ્થાન કરવાના છે. ત્યારે આપ જોઈ શકો છો, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી છે તે આ ધ્વજદંડને પ્રસ્થાન કરાવવાના છે. સાધુ સંતો મહંતો તમામ લોકો અહીંયા આગળ ઉપસ્થિત છે, ખાસ કરીને રામ ભક્તો પણ અહીંયા આગળ ઉપસ્થિત છે. જય જય શ્રી રામના જે નારા છે તે અહીંયા આગળ ગુંજી ઉઠ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી છે તે અહીંયા આગળ ધ્વજદંડ પ્રસ્થાન કરાશે અને ત્યારબાદ અહીંયા ગોતાથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા છે તે નીકળશે. કારણ કે જે ભક્તો ત્યાં રામ મંદિરમાં નથી જઈ શકતા તે તમામ લોકો ધ્વજદંડના દર્શનનો લાભ લઈ શકે તેના માટેની આ શોભાયાત્રામાં રાખવામાં આવી છે. અને ગોતાથી વૈષ્ણોદેવી સુધીની આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો છે તે જોડાવાના છે. ખૂબ જ હર્ષની લાગણી તમામ ભક્તો અનુભવી રહ્યા છે, કારણ કે આ જે ધ્વજદંડ છે તે સદીઓ સુધી હવે અયોધ્યાના રામ મંદિરમાં જે ભગવાન શ્રી રામની જે ધર્મની જે ધજા છે તે લહેરાશે. અને ખાસ કરીને 22 જાન્યુઆરીએ જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે, ત્યારે આ જે ધ્વજદંડ છે તેની પણ વિધિવત રીતે પૂજા કરવામાં આવશે. જો કે તમામ લોકોની આંખો તરસી રહી છે કે ક્યારે ભગવાન શ્રી રામ પોતાના ગર્ભગૃહમાં બિરાજમાન કરે અને તમામ લોકોની મનોકામના પરિપૂર્ણ કરે તે આશ સાથે અને તમામ લોકોના હૈયામાં બસ એટલો જ હરખ જોવા મળી રહ્યો છે. કારણ કે વર્ષોના સંઘર્ષ બાદ હવે ભગવાન પોતાના ગર્ભગૃહમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે ઘર ઘર દિવાળી જેવો માહોલ છે તે સર્જાશે. એટલે તમામ લોકો ખૂબ જ ઉત્સાહના માહોલમાં અત્યારે જોવા મળી રહ્યા છે. જોઈએ, બિલકુલ રાજલ, આ શોભાયાત્રા નીકળવાની છે, એ કેટલા સમયમાં નીકળવાની છે અને સાથે સાધુ સંતો સાથે પણ આપની વાતચીત થઈ, તેમનામાં કેટલો ઉત્સાહ જોવા મળ્યો? જે ઉત્સાહનો માહોલ ખાસ કરીને સાધુ સંતોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે તમામ લોકોની તપશ્ચર્યા બાદ હવે જ્યારે ભગવાન આપણે કહી શકાય કે ત્રેતાયુગમાં તો ભગવાન શ્રી રામે જે 14 વર્ષનો વનવાસ કર્યો હતો, પરંતુ કળિયુગમાં તો એમને 500 વર્ષથી પણ વધુનો વનવાસ તેમને નીકાળવો પડ્યો હતો. કારણ કે હવે ભગવાન 10th માંથી મહેલમાં જવાના છે અને જ્યારે એ મહેલમાં જવાના છે ત્યારે તમામ લોકોની જે મહેનત છે, કારણ કે ભગવાન શ્રી રામનું જે આ ભવ્યથી ભવ્ય મંદિર નિર્માણ થાય તેના માટે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે, અનેક લોકોએ પોતાના જીવની આહુતિ પણ આપી છે ભગવાન શ્રી રામના આ મંદિર માટે. ત્યારે તમામ લોકો અત્યારે એ જ લાગણી અનુભવી રહ્યા છે, કારણ કે લોકો તેના માટે જીવી રહ્યા હોય તેવું લાગે છે. દરેક હિન્દુ ધર્મના તમામ જે સનાતન ધર્મની જે ધજા લહેરાવે છે ત્યારે એ સાધુ સંતો પણ એ જ આશ લગાવીને બેઠા છે અને તે લોકો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છે અને એ ઘડીની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે બસ હવે ભગવાન શ્રી રામ જે આટલા વર્ષોથી ટેન્ટમાં બિરાજમાન છે તે હવે પોતાના ગર્ભગૃહમાં બિરાજમાન થાય અને તમામ લોકોને દર્શન આપે. જો કે ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ છે અને ટૂંક જ સમયમાં આ જે આ શોભાયાત્રા છે તે અહીંયા આગળ નીકળવાની છે, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી છે તે આ જે શોભાયાત્રાને
પ્રસ્થાન કરાવવા જઈ રહ્યા છે અને લોકોમાં ઉત્સાહનો જે માહોલ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. જુહી આભાર રાજલ, આપ જોડાયા અને તમામ અપડેટ્સ આપી તે માટે.